નમસ્કાર વિદ્યાર્થી મિત્રો યુટ્યુબ લર્ન સંસ્કૃત ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે મિત્રો ગયા વિડીયોમાં આપણે ધોરણ બાર સંસ્કૃત વિષયમાં અગિયારમું ગદ્ય જોયું હતું ત્યારબાદ આજના વિડીયોમાં આપને બારમું ગદ્ય કંકનસ્ય તું લોભેનો જોઈશું કંકનસ્ય એટલે કંકણના લોભેનો એટલે લોભ વડે તું એટલે તો કંકણના લોભ વડે તો એવું શીર્ષકનો અનુવાદ થશે મિત્રો વાર્તા જોઈએ તે પહેલા વાર્તાની પ્રારંભિક માહિતી મેળવી લઈએ સંસ્કૃત સાહિત્યમાં બે પ્રસિદ્ધ પ્રાણી કથાના ગ્રંથો છે એક પંચતંત્ર અને હિતોપદેશ પંચતંત્રના રચયિતા છે પંડિત વિષ્ણુ શર્મા મિત્રો આપ ખાસ યાદ રાખજો પંચતંત્રના રચયિતા પંડિત વિષ્ણુ શર્મા છે જ્યારે હિતોપદેશના રચયિતા નારાયણ પંડિત છે મિત્રો સંસ્કૃત ભાષામાં આવતી બધી જ વાર્તાઓ નું મૂળ આ બે ગ્રંથોમાં રહેલું હોય છે એટલે કે આ બે ગ્રંથોમાંથી લેવામાં આવેલી હોય છે મિત્રો આ જે વાર્તાઓ છે એ કવિ કલ્પિત હોય છે એટલે કે એનું કથા વસ્તુ છે એ કાલ્પનિક હોય છે પરંતુ આ વાર્તાઓના વાંચનથી માનવ જીવનમાં એક ગુણાત્મક પરિવર્તન આવે છે કે જેના વાંચનથી માણસમાં પરિવર્તન આવે છે માણસની વિચક્ષણા પ્રગટે છે અને ચતુરાઈ આવે છે તો મિત્રો આવો આવી જ એક વાર્તાનો આપણે અભ્યાસ કરીએ कंकन से लो लो तो लोभे न कंकन लोभ वड़े तो प्रथम पेरेग्राफ तरफ अपने प्रयाण करिए अथ प्रादपृष्ठे सुखोपिष्टा प्रस्ताव क्रमेण पंडित अब्रवीत भो राजपुत्र श्रृणुत अथ अथ एट्ले हवे प्रासाद पृष्ठे प्रासाद एट्ले महलना અને પૃષ્ઠે છત પર મહેલની છત પર સુખ ઉપવિષ્ટાનામ સુખ ઉપવિષ્ટાનામ એટલે આરામથી એટલે બેઠેલા બેઠેલા આરામથી એટલે રાજકુમારો પૃસ્તાત સામે પ્રસ્તાવક્રમેનો પ્રસ્તાવક્રમેન એટલે કથા આરંભ કરવાના હેતુથી કથા

કથા આરંભ કરવાના પ્રસ્તાવથી અથવા કથા આરંભ કરવાના હેતુથી આશયથી પ્રસ પંડિત બોલ્યા પંડિત કહ્યું હે રાજકુમારો તમે સાંભળો વિનોદેન કાલો ગછતિ ધીમતામ વ્યસનેન તો મૂર્ખાના નિંદ્રયા કલહેન વા ધીમતામ મિત્રો તમે પાઠ્યપુસ્તકમાં ખાસ ધ્યાન રાખજો શ્લોકની પ્રથમ પંક્તિમાં અંતિમ શબ્દ છે ધીમતામ જેનો અર્થ થશે બુદ્ધિશાળી માણસ બુદ્ધિશાળી માણસનો કાલો કાલો એટલે સમય કાવ્ય શાસ્ત્ર વિનોદેનો એટલે કાવ્ય કાવ્યશાસ્ત્રના વિનોદમાં ગ્છતી પસાર થાય છે બુદ્ધિશાળી માણસોનો સમય કાવ્ય અને શાસ્ત્રના વિનોદમાં પસાર થાય છે જ્યારે મૂર્ખાનામ બીજી પંક્તિમાં શબ્દ છે મૂર્ખાનામ એટલે મૂર્ખ માણસોનો સમય વ્યસનેન એટલે વ્યસન નિંદ્રયા એટલે નિંદ્રા વા એટલે કે કલહેનો કલહેન એટલે ઝઘડામાં ગતિ પસાર થાય છે મિત્રો અહીં સજ્જન એટલે કે બુદ્ધિશાળી અને મૂર્ખ માણસનો જે સમય કેવી રીતે પસાર થાય છે તેનું નિરૂપણ કર્યું છે કે બુદ્ધિશાળી માણસોનો સમય કાવ્ય શાસ્ત્રના વિનોદમાં પસાર થાય છે જ્યારે મૂર્ખ માણસોનો સમય વ્યસન નિંદ્રા કે ઝઘડામાં પસાર થાય છે ત્યાર પછી નીચનો પેરાગ્રાફ જોઈએ તદ એટલે તો ભવતા એટલે આપના તો આપના વિનોદાયો વિનોદાયો એટલે મનોરંજન માટે કાક કાક એટલે કાગડા કુર્મ એટલે કાચબા આદિનામ એટલે વગેરે કાગડા કાચબા વગેરેની વિચિત્રામ વિચિત્રામ એટલે અદ્ભુત કથામ એટલે કથા વાર્તા અને કથિશ્યામ એટલે કહીશ તો આપના મનોરંજન માટે કાગડા કાચબા વગેરેની અદભુત કથા કથિશ્યામી હું કહીશ રાજપુત્ર હે ઉત્તમ રાજકુમારોએ કહ્યું આર્ય કથિયતું આર્ય એટલે હે શ્રીમાન કથિયતું એટલે કહો હે શ્રીમાન કહો પંડિત બોલ્યા સંપ્રતિ અત્યારે મિત્રલાભ એટલે મિત્રલાભ નામનું પ્રકરણ પ્રસ્તુયતે એટલે રજૂ કરું છું તમે બધા સાંભળો અત્યારે મિત્રલાભ નામનું પ્રકરણ રજૂ કરું છું શરૂ કરું છું તત્ર તેમાં ઇયમ આ પ્રથમા કથા પ્રથમા કથા એથી પ્રથમ વાર્તા છે તેમાં આ પ્રથમ વાર્તા છે ફરી જોઈએ મિત્રો આ પેરેગ્રાફ તદભવતા તો આપના વિનોદાય એટલે મનોરંજન માટે કાક કુર્મ નામ એટલે કાગડા કાચબા વગેરેની વિચિત્રામ એટલે અદ્ભુત કથામ કથા હું તમને વાર્તા કહીશ રાજપુત્ર હે ઉત્તમ રાજકુમારોએ કહી આર્ય હે શ્રીમાન કથિયતું કહો પંડિત પંડિત બોલ્યા યુએમ શું તમે બધા સાંભળો સંપ્રતિ અત્યારે મિત્રલાભઃ પ્રસ્તુયતે મિત્રલાભ નામનું પ્રકરણ રજૂ કરું છું તત્ર તેમાં ઇયમ પ્રથમ કથા આ પહેલી કથા છે પ્રથમ વાર્તા છે મિત્રો આ જે વાર્તા છે એ આમ તો હિતોપદેશમાંથી લેવામાં આવી છે પરંતુ હિતોપદેશ નામનો જે ગ્રંથ છે તેના આધારે એક નીતિશાસ્ત્ર નામના ગ્રંથની રચના થઈ છે અને નીતિશાસ્ત્ર નામનો જે ગ્રંથ છે એમાં અમર ગ્રંથ આ નીતિશાસ્ત્ર નામનો જે અમર ગ્રંથ છે એમાં પ્રારંભમાં એક લુબ્ધપથિક નામના શીર્ષકથી પ્રસિદ્ધ થયેલી વાર્તામાંથી આ પ્રસ્તુત વાર્તા લેવામાં આવી છે મિત્ર ખાસ ધ્યાન આપજો લુબ્ધપથિક નીતિશાસ્ત્ર નામનો જે ગ્રંથ છે એમાં લુબ્ધપથિક નામના શીર્ષકથી એક જાણીતી પ્રસિદ્ધ વાર્તા છે તેમાંથી આ વાર્તા સંપાદિત કરવામાં આવેલી છે આગળ જોઈએ મિત્રો કંકનશ્યતુ લોભેન મગ્ન પંકે સુદુસ્તરે વૃદ્ધ વ્યાઘ્રેન સંપ્રાપ્ત વ્યાઘ્રેન્પ્રાપિકૃતો યથા મિત્રો પ્રથમ પંક્તિમાં અંતમાં શબ્દ છે સુદુસ્તરે સુદુસ્તરે એટલે અત્યંત મુશ્કેલીથી સોરી મિત્રો પ્રથમ શબ્દ આવશે કંકનશ્ય તુ કંકનશ્ય કંકનસ્ય લોભેન એટલે કંકનના લોભથી પરંતુ એ પહેલાં દ્વિતીય પંક્તિમાં અંતમાં તમ યથા શબ્દ આપેલો છે જેને આપણે આગળ લઈશું યથા એટલે જેમ કંકનસ્ય તુલોભેનો કંકનસ્ય લોભેન એટલે કંકનના લોભથી ત્યાર પછી શબ્દ આવશે સુદુસ્તરે સુદુસ્તુરે એટલે અત્યંત મુશ્કેલીથી બહાર આવી શકાય તેવા પંખી પંકી એટલે ઊંડા કાદવમાં મગ્ન એટલે ડૂબેલા ખૂપેલા ઊંડા કાદવમાં ખૂપેલા વૃદ્ધ સંપ્રાપ્ત વૃદ્ધ એટલે વૃદ્ધ વ્યાઘ્ર એટલે વાઘ વૃદ્ધ વાઘને સંપ્રાપ્ત એટલે પ્રાપ્ત થયેલા અથવા પ્રાપ્ત થયેલો પથી એટલે મુસાફર સમૃતો સમૃતો એટલે મૃત્યુ પામ્યો યુમાં શબ્દ છે યથા એટલે જેમ કંકન શતુલોભીનો કંકનના લોભથી સુદુસ્તુરે અત્યંત મુશ્કેલીથી બહાર આવી શકાય તેવા પંકે એટલે ઊંડા કાદવમાં

રાજપુત્રા એટલે રાજકુમારો ઉચ્ચુ એટલે બોલ્યા રાજકુમારો બોલ્યા રાજકુમારો કહ્યું કથમ એતત તથ આવું કેવી રીતે બન્યું સહ અભ્રવિત સહ એટલે તેને અભ્રવિત એટલે કહ્યું અસ્તિ દક્ષિણારણ્ય એક વૃદ્ધ વ્યાગ્રહ મિત્રો કોઈ પણ વાક્યની આરંભમાં શરૂઆતમાં જો અસ્થિ શબ્દ આવે તો એ ભૂતકાળનો અર્થ દર્શાવે છે દક્ષિણારણ્ય એટલે દક્ષિણારણ્ય નામના વનમાં એક હોય એટલે એક વૃદ્ધ હોય એટલે વૃદ્ધ ઘરડો વ્યાઘ્ર એટલે વાઘ અને અસ્થિ એટલે રહેતો હતો આમ તો અસ્થિ શબ્દનો અર્થ છે એવો થાય પરંતુ વાક્યની આરંભમાં આવેલો છે એટલે એનો અર્થ હતો એવો થશે દક્ષિણારણ્ય નામના વનમાં એક વૃદ્ધ વાઘ રહેતો હતો સતઃ સ્નાતઃ એટલે સ્નાન કરેલો કુશ હસ્ત કુશ હસ્ત એટલે હાથમાં દર્ભ ધારણ કરેલો મિત્રો કુશ કુશ શબ્દનો અર્થ થશે ઘાસ દર્ભ નામનું ઘાસ અને હસ્ત એટલે હાથમાં ધારણ કરેલો હાથમાં દર્ભ ધારણ કરેલો સરસ તીરે સરોહ એટલે સરોવરના તીરે એટલે કિનારે સરોવરના કિનારે વૃતે એટલે બોલે છે સ્નાન કરેલો હાથમાં દર્ભ ધારણ કરેલો સરોવરના કિનારે તે બોલે છે બો બોહો પાંથા અરે ઓ પાંથા એટલે મુસાફરો અરે ઓ મુસાફરો ઈદમ સુવર્ણ કંકનમ ગૃહ્યતામ ઈદમ એટલે આ સુવર્ણ કંકનમ સોનાનું કંકન ગૃહ્યતામ લઈ લો સ્વીકારો આ સોનાનું કંકન લઈ લો અથવા સ્વીકારો કંકન એટલે એક ઘરેનું છે મિત્રો કડું જે હાથમાં પહેરવામાં આવે છે એને કંકન કહેવામાં આવે છે ઈદમ સુવર્ણ કંકનમ ગૃહ્યતામ આ સોનાનું કડું સોનાનું કંકન ગૃહ્યતા સ્વીકારો લઈ લો તત પછી લોભાકુષ્ટ લોભાકુષ્ટેન લોભાકુષ્ટેન એટલે લોભને લીધે લોભથી આકર્ષાયેલા કેનાચિત કોઈક પાંથેન એટલે મુસાફરે પછી લોભથી આકર્ષાયેલા કોઈક મુસાફરે આલોચિતમ આલોચિતમ એટલે મનમાં વિચાર કર્યો યત યત એટલે કે ભાગ્યેનો ભાગ્યથી એતત સંભવતી આ સંભવે છે પછી લોભથી આકર્ષાયેલા લોભના લીધે આકર્ષાયેલા કોઈક મુસાફરે મનમાં વિચાર કર્યો કે આ ભાગ્યથી સંભવે છે કિંતુ પરંતુ કિંતુ એટલે પરંતુ અસ્મિન આત્મસંદે અસ્મિન આત્મસંદેહે એટલે કે પોતાને પરંતુ જ્યાં શંકા હોય પોતાને શંકા જન્મે વિધે પ્રવૃત્તિ ન વિધેયા ત્યાં પ્રવૃત્તિ કરવી નહીં કે જ્યાં પોતાને આત્મસંદેહ એટલે કે પોતાને જ્યાં શંકા થાય પોતાને શંકા જન્મે ત્યાં પ્રવૃત્તિ ન વિધેયા પ્રવૃત્તિ કરવી નહીં એટલે કારણ કે મિત્રો ફરી એકવાર આપણે નું અનુવાદ જોઈએ રાજપુત્રો રાજકુમારોએ કહ્યું આવું કેવી રીતે બને તેને કહ્યું દક્ષિણ રંજનામના વનમાં એક વૃદ્ધ વાઘ રહેતો હતો તે સ્નાન કરેલો હાથમાં દર્ભ ધારણ કરેલો સરોવરના કિનારે બોલે છે અરે ઓ મુસાફરો આ સોનાનું કંકન ગ્રહણ કરો લઈ લો પછી લોભના લીધે આકર્ષાયેલો કોઈક મુસાફર મનમાં વિચાર કરે છે કે આ ભાગ્યથી સંભવે છે પરંતુ જ્યાં પોતાને સંદેહ હોય જ્યાં પોતાને શંકા હોય ત્યાં પ્રવૃત્તિ કરવી નહીં યત યત એટલે કારણ કે ત્યારબાદ મિત્રો એક શ્લોક આપ્યો છે અનિષ્ટાત ઇષ્ટ લાભે જતિમ ન ગતિ જાય તે યત્ર આસ્તે સંસર્ગો અમૃત તદ મૃત્યુ મિત્રો પ્રથમ શબ્દ છે અનિષ્ટાત ઇષ્ટ લાભે અપી તમે સંધિમાં નીચે જઈને જોઈ શકશો અનિષ્ટાત ઇષ્ટ લાભે અપી અનિષ્ટાત એટલે અનિષ્ટમાંથી અનિષ્ટ વસ્તુમાંથી ઇષ્ટ લાભે ઈષ્ટ લાભે એટલે ઈષ્ટ વસ્તુની લાભે એટલે પ્રાપ્તિ થાય અનિષ્ટ વસ્તુમાંથી ઈષ્ટ ઇષ્ટ એટલે મનગમતી ઇષ્ટ વસ્તુની પ્રાપ્તિ થાય તો પણ શુભામ ગતિ ન જાય તે શુભામ ગતિ ના જાય એટલે શુભ ગતિ થતી નથી અનિષ્ટમાંથી ઇષ્ટ વસ્તુનો લાભ થાય તો પણ શુભ ગતિ થતી નથી યત્ર મિત્ર બીજી પંક્તિમાં પ્રથમ શબ્દ છે યત્ર આસ્તે જેમાંથી આપણે યત્ર શબ્દ લઈશું યત્ર એટલે જ્યાં વિષ સંસર્ગો એટલે કે વિષનો સ્પર્શ થયો હોય તદ તેવું અમૃતમ અપી અમૃતપન મૃત્યુ એવ આસ્તે મૃત્યુનું કારણ બને છે કે જ્યાં વિષનો સ્પર્શ થયો હોય તેવું અમૃતમ એટલે અમૃત મૃત્યુ એવ મૃત્યુનું કારણ બને છે અનિષ્ટમાંથી કોઈ ઇષ્ટ મનગમતી વસ્તુનો લાભ થાય તો પણ શુભ ગતિ થતી નથી જ્યાં માત્ર વિષ્ણુ સ્પર્શ થયો હોય તેવું અમૃત પણ ક્યારેક મૃત્યુનું કારણ બને છે ત્યારબાદ આગળ કહ્યું છે પરંતુ સર્વત્ર એટલે બધે પરંતુ બધે અર્થ ઉપાર્જન પ્રવૃત્તો અર્થ ઉપાર્જન પ્રવૃત્તો એટલે ધન કમાવાની પ્રવૃત્તિમાં અર્થ ઉપાર્જન પ્રવૃત્તો એટલે કે ધન કમાવાની પ્રવૃત્તિમાં સંદેહ એવો સંદેહ એવો એટલે કે જોખમ કરવું જ પડે છે તથા ઉક્તમ તથા ઉક્તમ અને કહેવાયું છે પરંતુ બધે ધન કમાવાની પ્રવૃત્તિમાં જોખમ કરવું જ પડે છે તથા ઉક્તમ અને કહેવાયું છે ન નંશય અનારૂહ્ય નરો ભદ્રાણી પશ્યંત સંશયમ પુનઃ આરોહ્ય યદી જીવતી પશ્યતી યદી જો સંશયમ અનારોહ્ય સંશયમ અનારોહ્ય એટલે સંશય કર્યા વિના અથવા જોખમ કર્યા વિના જોખમ ખેડ્યા વિના નરો એટલે માનસ ભદ્રાની ન પશ્યંતી કલ્યાણ નિહાળતો નથી જોખમ સંશયમ અનારોહ્ય

એટલે કે જોખમ ખેડીને સંશયથી આગળ જઈને પુનઃ આરોહી એટલે કે આગળ જઈને જોખમ ખેડીને યદી જો જીવતી તે જીવતો રહે જોખમ ખેડીને જો તે જીવતો રહે ભદ્રાની પશ્યતી તે કલ્યાણ જુએ છે કે કલ્યાણ જોવા માટે માણસે હંમેશા જોખમ તો કરવું જ પડે છે પરંતુ જોખમ ખેડીને જો તે જીવતો રહે તો તે જુએ છે મિત્રો આજે આપણે અહીં સુધી વાર્તા જોઈએ છે આશા રાખું છું તમને ખબર પડી હશે જો કોઈ શબ્દ વાક્યમાં ન ખબર પડે તો મને કમેન્ટ બોક્સમાં લખીને અવશ્ય જણાવશો હવે પછીની વાર્તા આપણે બીજા વિડીયોમાં જોઈશું ધન્યવાદ મિત્રો